નમસ્કાર મિત્રો, ઘણા બધા બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ અને મેસેજીસ હતા કે સર, જે રીતના ધોરણ અગિયારમાનું લાઈવ કરાવો છો એનસીઈઆરટીના સ્વાધ્યાય, એ જ રીતના ધોરણ બારનું પણ કરાવો. તો મિત્રો, આજરોજ વળી પાછું એનસીઈઆરટી સ્વાધ્યાય પ્રકરણ નંબર 2 દ્રાવણો, એનું સ્વાધ્યાયના દાખલા નંબર 2.13 થી 2.18 સુધીના દાખલાઓ આપણે પ્રયાસ કરીશું. મિત્રો, પ્રયાસ એવો છે મિત્રો કે પ્રશ્નોના જવાબ તો વિદ્યાર્થી મિત્રોને આવડી જતા હોય છે, પરંતુ દાખલાની અંદર બાળકોને વધારે પડતી તકલીફ પડતી હોય છે. તો પ્રયાસ છે કે પૂરેપૂરા દાખલા ગણાવવાની પ્રયાસ કરીશ મિત્રો. તો ચાલો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. મિત્રો, 2.1 થી 2.12 સુધીના દાખલાઓ ઓલરેડી આપણે કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ તે દાખલાઓ ના જોયા હોય અને જૂના દાખલાઓ જોવા હોય, તે વિદ્યાર્થી મિત્રોએ જમણી બાજુ આઈ બટન ઉપર કોર્નરમાં આઈ બટન આપેલું છે, તેને પ્રેસ કરશો એટલે તમને જૂના વિડીયો પણ મળી જશે. બરાબર છે મિત્રો. હવે આજે આપણે જે ચર્ચા કરવાના છે, 2.13 થી આપણે શરૂઆત કરીશું મિત્રો. તો સૌ પ્રથમ 2.13 નો પ્રશ્ન છે આપણી પાસે કે 6.56 ગુણ્યા 10^-3 ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 bar છે. જો દ્રાવણ 5.00 × 10^-2 ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું હશે, પ્રશ્નના ચિહ્ન તે આપણે શોધવાનું છે. બરાબર. તો મિત્રો, એકદમ સરળ દાખલો છે. તો સૌ પ્રથમ આપણને ખબર છે મિત્રો કે હેનરીના નિયમ અનુસાર તેમાં તાપમાન કેવું છે, તો કે અચળ તાપમાને દ્રાવણમાં દ્રાવ્ય વાયુનું દળ દ્રાવ્ય વાયુનું દળ એટલે કે એમ ચલે છે આંશિક દબાણ પી. બરાબર છે. તો દ્રાવ્ય વાયુનું દળ આપણને અહીં ઇથેન માટે આપેલું છે મિત્રો, કેટલું છે, તો કે 6.56 ગુણ્યા 10^-3 ગ્રામમાં ચલે છે દબાણ કેટલું છે, તો કે 1 bar. બરાબર. હવે આપણે જો દ્રાવણ 5×10^-2 ગ્રામ જેટલું દળ ધરાવતું હોય, ધારો કે ઇથેન છે, તો તેનું આંશિક દબાણ આપણે કહીએ કે પી જેટલું છે. બરાબર. તો પી બરાબર 5×10^-2 ગ્રામ ના છેદમાં કેટલું થશે, 6.56 × 10^-3 ગ્રામમાં. ગુણોત્તર લઈ લઈએ, અહીંયા ગુણાકારમાં 1 bar કરો ના કરો કઈ ફરક પડે નહીં. બરાબર છે. તો અહીંયા 12 છે, ગ્રામ ગ્રામ બધું કટ. બરાબર છે. આનું સાદુરૂપ આપીએ આપણે, 5 × 6.56 એટલે તમને મળશે, 10^-3 છે, ઉપર જતી રહે એટલે પ્લસ થઈ જાય, એટલે 1 ઘાત વધે. બરાબર છે. 1 ઘાત વધે, તેને આપણે જવાબ સાથે આપી દેશું. તો જવાબ આવે 7.62 અને એકમ થશે 12 પી.
आ छे आपणो फाइनल आंसर, बराबर छे। त्यारबाद 2.14, तो राउटना नियमनी धन अने ऋण विचलनो अर्थ शुं थाय छे, तो आपणे मित्रो अभ्यास करी चूक्या छे, तमारी पाठ्यपुस्तकमां तमने आ थियरी मळी जशे मित्रो, बराबर छे। पूरेपूरो थियरी आधारित प्रश्नो छे मित्रो, बे आलेख आपेला छे, तमने याद हशे तो धन विचलन अने ऋण विचलन ना, बराबर छे, तेना उपरथी ऋण विचलन अने धन विचलन, बराबर, तेना उपरथी तमे समझूती आरामथी आपी शको छो। त्यारबाद 2.15, तेनी अंदर आपणने पूछवामां आव्युं छे कि 2% अबाष्पशील द्रव्य धरावतु जलीय द्रावण सामान्य उत्कलन बिंदुए 1.004 bar दबाण करे छे, तो द्रव्यनुं मोलर दळ केटलुं हशे, बराबर छे। तो चालो शरूआत करीए छे मित्रो, जो बाष्प दबाणमां सौ प्रथम बाष्प दबाणमां थतो सापेक्ष घटाडो बराबर, तो तेना माटे आपणी पासे सूत्र छे मित्रो, P01 - P1 ना छेदमां P01 बराबर N2 ना छेदमां N1। आनी किंमत आपणे मूकी दईए मित्रो, एटले थाय W2 ना छेदमां M2 अने छेदनो छेद अंशमां आवी जाय, એટલે અહીંયા આવશે W1 ના છેદમાં M1 ઉપર આવી જશે, બરાબર, આવું સૂત્ર થાય। હવે જ્યાં P01 કોણ છે, તો કે પાણી, બરાબર છે, જેનું દબાણ કેટલું આપેલ છે, તો કે પાણીનું દબાણ કેટલું હોવું જોઈએ, તો કે ભાઈ 1.013 bar શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે મિત્રો। W2 તો તે છે 2 gram, M1 આણ્વીય દળ પાણીનું, એટલે થશે 18 gram per mole, બરાબર છે, 18 gram per mole। પી પાણી માટે આપેલું છે પ્રશ્નમાં 1.004 bar, W1 તો W1 માટે આપણે શોધવું પડશે મિત્રો, ટોટલ આપણી પાસે 100 હોય, એમાંથી 2% બાદ કરો એટલે તમને W1 મળી જાય, તો 98 gram થાય, બરાબર છે। અને આપણે શોધવાનું છે M2 આપણો પ્રશ્નાર્થ, બરાબર, ચાલો બધાની કિંમત મૂકી દેશો અહીંયા, બરાબર, કિંમત મૂકીશું 1.013 - 1.004 ના છેદમાં 1.013, બરાબર છે, બરાબર 2 × M1 એટલે 18 ના છેદમાં M2 શોધવાનું છે, ગુણ્યા 98 W1, બરાબર છે। ચાલો હવે M2 ને સૂત્રનો કર્તા બનાવી દેશું મિત્રો, તો M2 બરાબર 2 × 18 × 1.013 એના છેદમાં 0.009 × 98, બરાબર, આનું સાદરૂપ આપીએ તો જો 2 × 18 કરો એટલે 18 × 36 ગુણ્યા I'm 1.013,
बराबर आनु आपणे लखी दईए 9 गुणिया 1 2 ने 3 10 ની 3 ઘાત 98 જી સાદરૂપ આપીએ આ 36 એમના એમ ગુણ્યા જો 10 ની 3 ઘાત ઉપર લઈ લેશું આપણે 1.013 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ઉપર આવી ગઈ છેદમાં આપણી પાસે 9 ગુણ્યા 98 બરાબર હવે આનું સાદરૂપ આપી દો તમે એટલે તમને જવાબ મળશે 41.35 ગ્રામ પર મોલ M2 ઓકે આપણો ફાઇનલ આન્સર છે આ રેડી કમ્પ્લીટ તો આ છે 2.15 ચાલો 2.16 તો જો 2.16 માં આપણી પાસે પ્રશ્ન છે મિત્રો કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે આપણને આપેલા છે 105.2 કે કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ હવે 26.0 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે બરાબર થોડોક લાંબો દાખલો છે મિત્રો બરાબર બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે સાથે સાથે તો કરતા જઈએ ચાલો ખૂબ મજા આવે એવો દાખલો છે ખૂબ મોટો પણ દાખલો છે બરાબર તો જો સૌ પ્રથમ આપણે ઓક્ટેન એટલે ઓક્ટેનનું આણ્વીય સૂત્ર તમને ખબર હોવી જોઈએ મિત્રો C8 8 દુ 16 ને 2 18 નું મોલર દળ આપણે શોધીએ તો 8 કાર્બન વત્તા 18 હાઇડ્રોજન તો સીધી જ ગણતરી મારવાની છે 1 કાર્બનનું થાય 12 વત્તા અહીંયા તો સીધું 18 લખી દઈએ બરાબર એટલે આનું સાદરૂપ આપો બરાબર છે એટલે તમને મળશે 114 ગ્રામ પર મોલ શું મળ્યું 114 114 બરાબર છે ત્યારબાદ ઓક્ટેનના મોલ આપણે શોધી લેશું N1 આપણે કહી દઈએ ઓક્ટેનના મોલને તો થશે મોલ બરાબર દળ ના છેદમાં મોલર દળ તો ઓક્ટેનનું દળ આપણને કેટલું આપેલું છે પ્રશ્નમાં 35 ગ્રામ એનું મોલર દળ આપણે ગણી લીધું 114 તો આનો ભાગાકાર કરો એટલે તમને મળે 0.307 મોલ ચાલો N1 રેડી છે આ જ રીતે આપણે હેપ્ટેન એટલે હેપ્ટેન એટલે C7 7 2 14 અને 2 16 બરાબર તેનું મોલર દળ આ જ રીતે શોધીશું આપણે તો 7 કાર્બન વત્તા 16 હાઇડ્રોજન આ તો મૂકી દઈએ છે એમને બરાબર 7 1 ના 12 વત્તા 16 એટલે આ થશે
हंड्रेड ग्राम पर मोल, बराबर है। एज रीते हेप्टेन ना मोल आपने शोधी लेशु मित्रों, तेने एन टू कहसु। सूत्र आ छे दळ ना छेद में मोलर दळ, डायरेक्ट किंमत मूकू छु, दळ छे आपणी पासे 26, मोलर दळ 100, तो भागाकार करवानी जरूर नथी, 0.26 मोल, बराबर छे। चाल मोल मळी गया बन्नेना, हवे बन्नेना मोल अंश शोधवाना छे आपणे। तो सौप्रथम आपणे ऑक्टेनना मोल अंश एटले के एक्स ए शोधीशु, बराबर छे। ऑक्टेनना तो एक्स ए बराबर एन वन ना छेदमां एन वन वत्ता एन टू। एन वन केटला छे तो 0.307, એના છેદમાં વળી પાછું એન વન એટલે 0.307 વત્તા 0.26, બરાબર। તો આનું સાદરૂપ આપી દઈએ આપણે એટલે આપણને મળે 0.541, બરાબર છે। આ જ રીતે મિત્રો આગળ વધીશું આપણે। तो हेप्टेन एटले एना मोल अंश आपणे शोधवाना छे। तो एक्स बी बराबर एन टू ना छेदमां एन वन वत्ता एन टू किंमत मूकीशु, एन टू एटले 0.26 ना छेदमां एन वन वत्ता एन टू 0.307 वत्ता 0.26। आनु सादरूप आपो एटले मळशे आपणने 0.458। रेडी, चलो एक्स बी पण छे आपणी पासे हेप्टेन ना मोल अंश। हवे आपणे હવે ખૂબ અગત્ય છે મિત્રો, ધ્યાનથી નિહાળજો, તો કે શુદ્ધ હેપ્ટેનનું બાષ્પ દબાણ, શુદ્ધ હેપ્ટેનનું બાષ્પ દબાણ જેને આપણે શું કહીએ છીએ, P0B કેટલું છે, તો કે 105.2 કિલો પાસ્કલ, બરાબર છે। એ જ રીતના આગળ વધીએ છીએ મિત્રો, શુદ્ધ ઓક્ટેન નું બાષ્પ દબાણ જેને આપણે કહીશું P0A, જેની કિંમત છે આપણી પાસે 46.8 કિલો પાસ્કલ। હવે છવ્વીસ પોઈન્ટ ઝીરો ગ્રામ હેપ્ટેન અને 35.0 ગ્રામ ઓક્ટેન ના મિશ્રણમાં, આવું આપણને પ્રશ્નમાં આપેલું છે, હેપ્ટેનનું બાષ્પ દબાણ। સૌ પ્રથમ હેપ્ટેનનું બાષ્પ દબાણ PB બરાબર
P0B into XB किमत मुकीसु आथ से ऊपर जो 105.2 गुणाकार में XB एटले 0.458 तो आनु सादरूप आपो ले मळे 48.18 गुणाकार ज करवानो छे मित्रो किलो पास्कल। चलो एक वस्तु मळी गई छे। त्यारबाद आगळ वधीशुं। બીજી વસ્તુ શોધીશું ઓક્ટેનનું બાષ્પ દબાણ, એ જ રીતે ઓક્ટેનનું બાષ્પ દબાણ તો તેના માટે પી એ બરાબર પી ઝીરો એ ઇન્ટુ એક્સ એ કિંમત મૂકીશું આ છે 46.8 કિલો પાસ્કલમાં ગુણાકારમાં એક્સ એ એટલે 0.541 સાદુરૂપ આપીએ તો મળે 25.32 કિલો પાસ્કલ બરાબર। ચાલો પી એ પણ આપણને મળી ગયું છે। હવે ત્રણ નંબર મિશ્રણનું કુલ બાષ્પ દબાણ એટલે કે પી ટોટલ બરાબર પી એ વત્તા પી બી બેનો સરવાળો કરીશું। પી એ એટલે 25.32 ઉપર જ છે જુઓ અને પી બી બરાબર 48.18 બેનો સરવાળો કરો 73.5 કિલો પાસ્કલ આ થઈ ગયું પી ટોટલ। ઓકે થોડોક લાંબો દાખલો છે મિત્રો, ફરીથી જોઈ લઈએ, જો સ્ક્રીનશોટ સાથે સાથે લેતા રહેજો મિત્રો। સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે મોલર દળ ઓક્ટેન, ત્યારબાદ બીજા સ્ટેપમાં તેના મોલ ઓક્ટેન, પછી ત્યારબાદ હેપ્ટેનનું મોલર દળ હેપ્ટેનના મોલ, પછી મોલન્સ ઓક્ટેનના મોલન્સ હેપ્ટેનના, પછી શુદ્ધ હેપ્ટેનનું બાષ્પ દબાણ આપણને આપેલું છે, શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ આપેલું છે, સાથે સાથે સ્ક્રીન લઈ લેજો મિત્રો। અને ત્યારબાદ બંને જે મિશ્રણ મળે છે એનું હેપ્ટેનનું બાષ્પ દબાણ બરાબર પી બી બરાબર પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી થી મળી જશે, એ જ રીતે ઓક્ટેનનું બાષ્પ દબાણ પી એ બરાબર પી ઝીરો એ ડોટ એક્સ એ એની કિંમત મૂકવાથી મળી જશે। ટોટલ કરી નાખો બે જે મળેલું છે એનું સરવાળો, બરાબર છે। તો આ છે મિત્રો 2.16 નો પ્રશ્ન, બરાબર એટલે કે દાખલો। ત્યારબાદ 2.17 તરફ જઈશું મિત્રો। તો પ્રશ્ન છે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે, તેના અબાષ્પશીલ દ્રાવ્યના એક મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણની ગણતરી કરો। તો ચાલો કરીએ છીએ સૌ પ્રથમ। હવે જો એક મોલર સ્મોલ એમ દ્રાવણ એટલે શું તો કે ભાઈ એક મોલર દ્રાવણ એટલે એક મોલ દ્રાવ્ય, એક મોલ દ્રાવ્ય 1000 ગ્રામ પાણીમાં ઓગળેલ છે તેમ કહેવાય, બરાબર છે એવું સમજો તો આપણે કહી શકીએ કે ભાઈ દ્રાવ્યના મોલ
एन बी बराबर एक मोल लई लेवाना, बराबर छे। हवे द्रावक ना मोल जेने आपणे एन ए कहीशुं, एना माटे दळना छेदमां मोलर दळ किंमत मूकीशुं। दळ छे 1000 ग्राम, मोलर दळ पाणी એટલે 18, તો આ થશે 55.55 મોલ, બરાબર છે। ત્યારબાદ દ્રાવ્યના મોલન શોધીશું મિત્રો। દ્રાવ્યના મોલ અંશ જેને આપણે કહીશું એક્સ બી બરાબર એ ઘટક એટલે કે એન બી ના છેદમાં એન એ વત્તા એન બી, બરાબર। એન બી એટલે તો કે ભાઈ 1 મોલ એના છેદમાં 55.55 વત્તા 1, તો આ થશે 1/56 56.55, બરાબર છે। જેનું સાદરૂપ આપીએ આપણે એટલે આપણને મળે 0.0177, બરાબર છે। ચાલો ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, આગળ વધીએ છે, થોડો સમય રાખું છું તમારા માટે। ચાલો હવે દ્રાવક એટલે કે પાણીના મોલ અંશ આપણે શોધીશું H2O ના મોલ અંશ। તો તેના માટે આપણી પાસે મિત્રો સૂત્ર છે ભાઈ એક્સ એ 1 - XB કરી નાખો। 1 - XB આપણે હમણાં જ શોધી લીધું, કેટલું હતું 0.00177। ચાલો માઇનસ કરીને કહું તમને, આપણે પાસે એક જ માઇન્યુટ ભૂલ છે મિત્રો, તેને પેલા ભૂસી નાખીશું। તો અહીંયા 1 0 વધી ગયો છે, બરાબર। જવાબ આવે છે 0.017, ઝીરો પોઈન્ટ 0.176, બરાબર। ચાલો બાદ કરીશું આપણે, તો એક જ મિનિટ 1 - 0.0176 એટલે 0.9824, શું આવે છે 0.9824, બરાબર છે। ચાલો ત્યારબાદ આગળ વધીશું, હવે દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર PA બરાબર P0A
इंटू एक्स ए किंमत मूकीशू, पी जीरो एटले 12.3 किलो पास्कल गुणिया एक्स ए एटले ऊपर छे जो 0.9824। चलो आ करी देशु एटले आपने मळशे 12.08 किलो पास्कल बराबर 12.3 गुणिया 0.9824 એટલે 12.08 કિલો પાસ્કલ બરાબર કન્ફર્મ। ચાલો આ છે આપણો ફાઇનલ આન્સર સેના માટેનો, તો કે ભાઈ 2.17 માટે। ત્યારબાદ આપણી પાસે છે મિત્રો प्रश्न छे 2.18, तो तेमा जोईए आपणे मित्रों अबाष्पशील द्रव्य मोलर दळ 40 ग्राम प्रति मोल आपवामां आव्युं छे नो दळ गणो, जेने 114 ग्राम ऑक्टेनमां ओगाळवामां आवे तो बाष्प दबाण 80% जेटलुं शुं थाय छे, घटी जाय छे बराबर। तो चलो सौ प्रथम अहीं आपणे राउल्टना नियमनो उपयोग करवानो छे मित्रों, तो राउल्टना नियमना अनुसार बाष्प दबाणमां થતો સાપેક્ષ ઘટાડો બરાબર P01 - P1 એના છેદમાં P01 બરાબર X2 બરાબર છે, જ્યાં આપણને ખબર હોવી જોઈએ મિત્રો કે જ્યાં XB બરાબર NB એના મોલ ના છેદમાં કુલ મોલ NB વત્તા NA આવું થાય। હવે આ પણ મિત્રો આપણને ખબર છે કે NB એટલે શું, તો કે વજનના છેદમાં અણુભાર, જો જો W2 ના છેદમાં M2 એના છેદમાં જોજો NB એટલે W2 ના છેદમાં M2 ગુણાકારમાં સોરી વત્તા છે પ્લસ W1 ના છેદમાં M1। હવે જો તો કે હવે જ્યારે ઓક્ટેનમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય છે ભાઈ, તો કે 80% જેટલો, કેટલો 80% જેટલો ઘટાડો થાય છે। હવે તેના મુજબ આપણે ગણતરી કરીએ કે ભાઈ P01 180 બરાબર, તો P કેટલું થાય 0.8 બરાબર છે, કેટલું 1 હોય આ તો આ કેટલું થઈ જાય 0.8 બરાબર। એટલે આપણે હવે જોજો તો કે P01 - P બરાબર કેટલું થશે, તો કે 0.2 થશે, 1 માંથી તમે 0.8 બાદ કરી નાખો તો આપણને 0.2 મળે, કેટલું 0.2 બરાબર છે। ચાલો આગળ વધીશું, M1 તરીકે આણ્વીય દળ તો કોણ છે ભાઈ ઓક્ટેન,
એટલે સી એટ આઠ દુ સોળ ને બે અઢાર, અઢાર થાય એ આપણે હમણાં આગળના દાખલામાં શોધેલું કેટલું હતું, 114, ના ખબર પડે પાછું શોધી લેવાનું, ગ્રામ પર મોલ. ડબલ્યુ વન 114 ગ્રામ, એમ ટુ 40 આપેલું છે, અબાસ્ટિલ દ્રાવ્ય જુઓ બરાબર, તો ડબલ્યુ ટુ પ્રશ્નાચિહ્ન શોધવાનું છે બરાબર. તો તેને આપણે સૌ પ્રથમ આ સમીકરણ જે આપણે ઉપર આગળ જોયું બરાબર છે તેની અંદર આપણે મૂકીશું. કયું સમીકરણ? તો કે સમીકરણ પણ તમને બતાવી દઉં મિત્રો, જો એક્સ બી બરાબર ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ ના છેદમાં ડબલ્યુ ટુ ના છેદમાં એમ ટુ વત્તા ડબલ્યુ વન ના છેદમાં એમ વન, બધાની કિંમત મૂકીશું બરાબર. ચાલો સૌ પ્રથમ આપણે શોધવાનું શું છે, તો કે દળ ગણવાનું છે બરાબર. 0.2 બરાબર ડબલ્યુ ટુ ના છેદમાં 40, જો જોવા મિત્રો એના છેદમાં ડબલ્યુ ટુ ના છેદમાં 40 એનું એ જ આવે ને, વત્તા 114 ના છેદમાં 114. હવે સાદરૂપ આપીશું આનું, તો અહીંયા ડબલ્યુ ટુ એમ ના એમ 40, હજી એમ ના એમ રાખી દીધી, ના છેદમાં ડબલ્યુ ટુ ના છેદમાં 40, આ થઈ જશે ખાલી 1, આ બંને કટ થઈ જાય ને એટલે 1 વધશે. હવે સાદરૂપ આપીએ એનું આપણે, તો આપણી પાસે વધે છે, જોજો અહીંયા લખું છું, 0.2 બરાબર ડબલ્યુ ટુ ના છેદમાં ડબલ્યુ ટુ વત્તા 40 બરાબર છે. એનું સાદરૂપ આપો હવે ને આપણને મળે 0.2 ડબલ્યુ ટુ વત્તા 8 બરાબર ડબલ્યુ ટુ, તેથી ડબલ્યુ ટુ કેટલું થશે, તો કે ડબલ્યુ ટુ બરાબર 2 બરાબર નિયર અબાઉટ કેટલું થશે, તો કે ભાઈ 2/10 ડબલ્યુ ટુ વત્તા 8 ડબલ્યુ ટુ બરાબર. હવે આની અંદર જો આપણે થશે, પણ નહીં થાય, આ એક જ મિનિટ ઇરેસ કરીશું. આનું સાદરૂપ આપણે આપવાનું છે બરાબર, તો સાદરૂપ આપીએ એટલે આપણને ડબલ્યુ ટુ બરાબર 10 થાય. કેટલું? 10 બરાબર છે મિત્રો. તો આ છે આપણો આજનો વિડિયો.
બરાબર, કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, થેન્ક યુ, આવજો.